નમસ્કાર, હું હરેશ બારોટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલા યુનિક શોપિંગ સેન્ટરમાં પાર્ક કરેલ એક્ટિવા કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા એક્ટિવા માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા એક્ટિવા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ગામની સીમાથી જુગારમતા ચાર શખ્સોની પ્રાંતિજ પોલીસે રૂપિયા 1450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણી આપ્યું રાજીનામું. આરતીના અંગદાને 5 વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથ થયા. પીએમ મોદીએ સરદાર ધામ ભવનનું કર્યું ઉદઘાટન, સ્વામી વિવેકાનંદનો કર્યો ઉલ્લેખ. વડોદરામાં ધોધમાર વરસાદ, રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ. દાણી લીમડામાં ગેરકાયદેસર વીજ જોડાણની તપાસ કરવા ગયેલી પોલીસની આખી ફેક્ટરી ગેરકાયદેસર મળી. રાજ્યની શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે સરકાર દ્વારા કરાઈ પસંદ. શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉમેદવારથી માંડીને સમર્થકે એડી ચોટીનું જોર લગાવ્યું. રાધનપુરના વાડી વસાહત અમરગઢમાં કોરોના રસીનો કાર્યક્રમ યોજાયો. યાત્રાધામ અંબાજીમાં મા અંબાના ચરણોમાં સોનાનું દાન. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડના ભગવાન શ્રી ગણેશાની નાની મોટી મૂર્તિઓનું વિતરણ કરેલા સમજી પરિવારની વહારે આવ્યું નાગર પરિવાર. બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં માલગાડીની અડફેટે યુવકનું મોત, રેલવેની પટરી ક્રોસ કરતા યુવકનું મોત નિપજ્યું હતું. દિવસની સિદ્ધિવિનાયક સોશિયલ ગ્રુપ ગોગલા દ્વારા ગણેશજીની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી. કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ વર્ષે ગ્રુપના સંચાલકો દ્વારા ચલચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ નથી અને દીવ પ્રશાસને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુરના પ્રવેશદ્વાર એવા નવાગઢનો મુખ્ય રોડ સામાન્ય વરસાદમાં બિસ્માર થઈ જતા લોકોને હેરાનગતિ થઈ રહી છે. વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 અને 6માં વર્ષોથી ભરાતા વરસાદી પાણી તત્કાલ ધોરણે નિકાલ કરવા લોકોની માંગ. અરવલ્લીના ભિલોડા પાસે આવેલા સુનસર ગામે કુદરતના ખોળે વહેતા સુનસર ધોધ શરૂ થતા સહેલાણે ઉમટ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જૈન શ્વેતંબર મૂર્તિપૂજક સંઘ તેમજ સ્થાનકવાસી જૈન સમાજના લોકોએ પર્યુષણ મહાપર્વનું હર્ષોલ્લાસ ભેર સમાપન કર્યું હતું અને તપસ્વીએ પારણા કરીને પર્વ અંતર્ગત કરેલી તપ આરાધના પૂર્ણ કરી હતી અને સૌને મિચ્છામી દુકડો પાઠવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા જિલ્લાના સામાજિક સમરસતા વિભાગ અને સાબરકાંઠા જિલ્લાના સમસ્ત વાલ્મીકી સમાજના ઉપક્રમે વાલ્મીકી સમાજના સુપ્રસિદ્ધ ઋષિ મંદિર ખાતે સમરસતા મિલન કાર્યક્રમ યોજાયો. સુપરફાસ્ટ સમાચારો અહીં સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.